સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ અને સ્ટેશન વિસ્તાર હોવાને કારણે રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજ ખૂબ જ વ્યસ્ત રહે છે. એક્સપાન્શનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જે જોઈન્ટ મારવામાં આવ્યા છે તેનો ક્યોરિંગનો સમય ચાલી રહ્યો છે, ત્યારે આજે સ્થાયી સમિતિના અધ્યક્ષે મુલાકાત લઈને બ્રિજને ઝડપથી ખુલ્લો મુકાશે તેવી વાત કરી હતી. સુરત શહેરની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજની લાંબા સમય બાદ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. રિપેરિંગની કામગીરી કઠિન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી થઈ રહી છે. હાલ બ્રિજનું રિહેબિલિટેશન અંતર્ગત સુપરસ્ટ્રક્ચર લિફ્ટિંગ સાથે બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. રિપેરિંગની કામગીરી શરૂ કરવા માટે તારીખ 9 માર્ચથી 8 મે સુધી બ્રિજ પર વાહન વ્યવહારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું છે કે બ્રિજ નવી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે. બ્રિજ ઉપર સૌથી મહત્વના સ્પાન મૂકવાના હતા, તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટેકનિકલ સ્પાન મૂકવામાં આવતા હોય છે તેના જોઈન્ટ માટે ક્યોરિંગનો સમય આપવામાં આવતો હોય છે, જેના કારણે તેની સ્ટ્રેન્થ વધુ મજબૂત થતી હોય છે. આજે બ્રિજની મુલાકાત લેવાનો અમારો હેતુ એટલો જ હતો કે ઝડપથી લોકો માટે આ બ્રિજનો ખુલ્લો મૂકી દેવો. જે નવી ટેકનોલોજીથી આ બ્રિજ બનાવ્યો છે, મને એવી આશા છે કે જ્યારે લોકો આવી જ ઉપરથી પસાર થશે ત્યારે યુએસના કોઈ બ્રિજ પરથી પસાર થતા હોય એ રીતે અનુભવ લોકોને થશે તેવી મને આશા છે. સુરત મહાનગરપાલિકા ટૂંક સમયમાં સૌ પ્રથમ મલ્ટી લેયર ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ જે 5.2 કિલોમીટરનો છે એ શહેરીજનો માટે ખુલ્લો કરવા તરફ જઈ રહ્યા છે ટૂંક સમયમાં જ. એટલે કે આમ તો મીડિયાના મિત્રોએ 26 તારીખ પેપરમાં જણાવી દીધી છે, પણ અમે કોશિશ કરીશું કે 26 તારીખ કરતાં પણ વહેલો આ બ્રિજ લોકોને મળે એવી તૈયારીઓ ચાલી રહી છે. એટલા જ માટે આ વિઝિટ કરવામાં આવી છે. એક્સપાન્શન જોઈન્ટો મોટાભાગના રેડી થઈ ગયા છે, ક્યોરિંગનો સમય ચાલી રહ્યો છે. એટલે કે એક્સપાન્શન જોઈન્ટને ક્યોરિંગનો સમય આપવો પડે તો જ એની સ્ટ્રેન્થ જળવાઈ રહે. અને કલરનું કામ પણ સ્પીડમાં ચાલી રહ્યું છે, જે આપ જોઈ શકો છો. એટલે બને એટલી ઝડપથી આ બ્રિજ આપણે શહેરીજનોને આપી દઈશું. અને આ વખતે એક આખી નવી ટેકનોલોજી આ બ્રિજ ઉપર એક્સપાન્શન જોઈન્ટની જે સુરત મહાનગરપાલિકાએ કરી છે એ તમને યુએસના કોઈ બ્રિજ ઉપર તમે ફરતા હો એવું ફિલિંગ આપશે એવું અમારું માનવું છે. શહેરીજનો વધુમાં વધુ આ બ્રિજનો ઉપયોગ કરે, કારણ કે રિંગરોડથી જેમને હાઈવે તરફ જવું છે એમને સીધો આ જ બ્રિજનો ઉપયોગ કરીને હાઈવે તરફ જઈ શકશે. એ જ રીતે હાઈવેથી જે લોકો, એટલે કે કડોદરાથી જે લોકોએ સુરત સિટીમાં આવવું છે એ પણ આ બ્રિજનો ઉપયોગ કરીને સીધા રિંગ રોડ ઉપર, એટલે કોઈને પણ ટેક્સટાઇલ માર્કેટના ટ્રાફિકની અડચણ આવશે નહીં. અને એ જ પ્રમાણેનું આયોજન રિંગ રોડનું સ્ટેશન તરફનું અને સ્ટેશનનું ઉધના દરવાજા તરફનું પણ કરવામાં આવ્યું છે. એટલા માટે જ આ મલ્ટીલેયર જે બ્રિજ આપણે બનાવ્યો છે, જે રેલવે ઓવરબ્રિજ છે એ કદાચ ગુજરાતમાં સૌથી મોટો 5.2 કિલોમીટરનો છે. અને આ બ્રિજમાં જે અમે નવા પ્રયોગો કર્યા છે એક્સપાન્શન જોઈન્ટના, એ તમે કોઈ યુએસના બ્રિજ ઉપર ફરતા હો એવું તમને ફિલિંગ આવશે. અને વધુમાં વધુ લોકો આ બ્રિજનો ઉપયોગ કરે એવી સુરત મહાનગરપાલિકા અપેક્ષા રાખે છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9 ઇન્ડિયા.